ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્યકાળના છઠ્ઠા અઠવાડિયાનો શનિવાર, ધર્મસભા આજે સંત પીતરનું ધર્માસનનું પર્વ ઉજવે છે. પ્રભુ ઈસુ જ ખ્રિસ્ત છે તે સત્ય પીતરને પ્રભુ સમીપ રહેવાથી જ સાંપડ્યું. એ જ પીતરને ધર્મસભાના પ્રથમ વડા ધર્મગુરુ તરીકે સ્થાપીને પ્રભુ ઈસુ વર્તમાન વડા ધર્મગુરુના સ્થાનનું મહત્વ સમજવા આપણને જણાવે છે. સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ, અધ્યાય 16, કલમ 13-19. કૈસરિયા ફિલિપ્પીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવ પુત્ર કોણ છે? એ વિશે લોકો શું કહે છે? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યુહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે કે ઇરમિયા અથવા કોઈ બીજા પૈગંબર. ત્યારે ઈસુએ પૂછ્યું, પણ તમે શું કહો છો? હું કોણ છું? સિમોન પીતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. એટલે ઈસુએ કહ્યું, યોના પુત્ર સિમોન, તું બળભાગી છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમપિતાએ તને આ સત્ય જણાવ્યું છે. અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પીતર એટલે ખડક છે, અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચણનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં. હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને તું જેની જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. ઈસુ ધર્મસંઘની સ્થાપના કરે છે. તેને 2000 વર્ષો વીત્યા તોય તે અકબંધ છે. તેમાં ભિન્ન ભિન્ન મત મતાંતરવાળા ભક્તો છે, છતાં તેઓ ખ્રિસ્તના એક તાંતણે બંધાયેલા છે અને પોતાનું ચોક્કસ કામ કરે છે. તેમાં દરેક જણની ચોક્કસ ભૂમિકા છે. આ બધું મળી સુચારુ રીતે ધર્મસભા સંપૂર્ણ બને છે. અભિન્નત્વ વચ્ચે વિસંવાદિતા કે વિરોધ નથી, પણ ખ્રિસ્તે પ્રબોધેલા જીવનની સુમધુર સંવાદિતા છે. તેમાં ધર્મસંઘની સુગંધ છે. આ જ છે ઈસુનું ઈસુત્વ. આપણે આપણી મર્યાદાને પિછાણી તાલમેલ જાળવવો એવી સમાજરચનાનું આ ધર્મસંઘ પ્રતીક બની જાય છે. આમ ધર્મસંઘ વિશે, તેના અનેક પાસા વિશે ચિંતન મનન કરીશું તો ઈસુનું આગમન સમજાશે. Thank you.
જૂની સાથ વળી આપણ થયા છીએ એક પિતાના સંતાન. જૂની સાથ વળી આપણ થયા છીએ એક પિતાના સંતાન. કાળા ને ગોરા શું રાજા કે રંગ શું, કાળા ને ગોરા શું રાજા કે રંગ શું, સુરે ગરીબ ધનવાન પ્રભુ હે. આપણને એક રૂપ આપીને નિજ બલિદાન કર્યા છે ઈસુએ, આપણને એક રૂપ આપીને નિજ બલિદાન.